આવતા વિસ્તારમાં આવતા નથી. પેલા રાધનપુરમાં લાલો ચોવાલી હતી, પછી વાવ મોવાલી, દરેક જગ્યાએ એક એક વખત છેતરી જાય. પેલા રાધનપુરમાં છેતર્યા, પછી વાવમાં છેતર્યા, હવે થરાદમાં છેતર્યા, હવે દિયોદર ને ધોનેરાનો માજે ભાઈ વારો છે. એટલે ચેતવું હોય તો ચેતી જજો, કેમ કે આના ત્યાં આબાના જે બાજુ. સાતમી તારીખે જ્ઞાની બેન, આપણી બેન, દેખો જ્ઞાની બેન ને મળવું છે. કોઈ તમારે વચ્ચે નહીં જોઈએ, કોઈ તમારે પીએન ફોન નહીં કરવો પડે, કોઈ તમારે દસ દસ જણ ને વચ્ચે રાખીને ઓફિસે જશો, ચાર ચાર કલાક રાહ જોવી નહીં પડે. જેની બેન ને મળવું છે, તમારે ગાંધીનગર કે દિલ્હી નહીં આવવું પડે. અમે હું ચૂંટણી કહેતો મને વોટ આવશો તો સસ્તું ભાડું સિદ્ધપુર ની યાત્રા છે, અમે આવશો તો ગાંધીનગર ના ધક્કા છે. કેતો પણ મોને નહીં, લોકો અત્યારે ધક્કા ખાય છે ને. પેલા બાપી વાળા સ્વામજી પટેલ એમનો મન ની જે અહિયાં વાળા હતી અભળી દીપ ની બધા. એટલે મહેરબાની કરજો, આપણે બધા કાઠા થવાનું, જેમ રાજસ્થાનમાં કહે ને લોઠા રે, એકદમ લોઠા આવક રહેવાનું બધા. અને જેની બેન દરેક સમાજની બેન છે, આ કઈ 550 કે 100 રૂપિયાથી કોઈ લોકસભાની ચૂંટણી લડાતી નથી, પણ એક આપણે લોક ભાગીદારી છે કે આપણે ચૂંટણી લડાઈ ગયા છે. અને આ પહેલી ચૂંટણી એવી છે કે કોઈ પણ સમાજ નો હોય, કોઈ પણ ગોમ નો પ્રસંગ હોય, જેની બેન ને ક્યાંય ખીચામાં હાથ રાખવો નથી પડતો. સર્વ સમાજ લોકો ખર્ચો ઉપાડે છે. આજે પણ હું દલિત સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું. મંડપે બોધ્યા રોહડું કર્યું, પોણીએ પાયું, ચાય પાયું, સાઉન્ડે લાવ્યું, ક્યાંય જેની બેન ને પૂછ્યું નથી, બધું જાતે કર્યું છે. એના માટે લાખ લાખ અભિનંદન તમને જ આવ. હવે સાતમી તારીખે જાગતા રહેતો કે છે ને, ચાકતા નહીં પાડી ને ઊંઘતા નો પાડો. એટલે હવે પાડો અમે જેવો પાડી આપણે લાવી છે આ વખતે. એટલે ધાકતા રહી તો મહેરબાની કરજો. ક્યાંય પોલીસ હોય, ગમે તો કોઈ પણ તંત્ર હોય, કોઈ હેરાન કરતો સીધો વિડીયો લાઈવ કરજો. કોઈ પણ પોલીસ વાળા, કોઈ પણ ધમકાવતા, કોઈ પણ ડેરી વાળા, કોઈ પણ બેંક વાળા, સીધો લાઈવ વિડીયો કરજો અને પ્રસારણ સીધું કરજો. જે પણ હશે એમના, સાતમી તારીખે તો ચૂંટણી પતી જશે, પણ રોજ જો ધક્કા કોટ ના ખાવા પડે તો કેજો, યાદ અપાવી દેવાના આવશે. અને અમે તો હૃદયપૂર્વક આપનો આભાર માનું છું કે કઈ વિધાનસભાની ચૂંટણીમાં આટલી બધી લોભ લાલચ હતી. અમે તો 7000 હતા, 7000 માંથી 92000 તો તમે કર્યા હતા અમોને. એટલે એના માટે તમને અભિનંદન આપો. અને બીજું તો જિગ્નેશભાઈ ઘણું બધું કહેશે અને વાતે કરશે, પણ પૂરા મક્કમ થજો, હોય આયા છે નિર્ધાર કરજો. જેટલા ચોઈસ સગા સગુન જે આડાવાળા હોય ને, અને રાઈન મનાવીને લઈ આવજો. આ મારો હરજીભાઈ આયા છે, ગઈ ચૂંટણીમાં જો આઘા પાસા હતા, આને રાટકા વાળા બધા ભેગા થઈને લઈને આવ્યા છે. આવું બધા કરજો, ચોય આઘા પાસા દે હોય, ચમકે જેટલા જે હતા આજે દુઃખી જ છે, પણ દુઃખી મોણક. અને આપણે એમને ખાલી કેવા જ આવવાનું છે કે હવે આવો ના ઘરે પાસા, એટલું કેવા જ આવવાનું છે. ઘણા કઈ વખતે શિવનગરમાં ઘણા કે દારૂ બંધ કરાવવાના છે. આજે શિવનગરની ગલીએ ગળીએ આજે સ્ટેન્ડ ચાલુ કરી શકીએ. એને કીધું હવે પાછા આવો, હવે આવ્યા કોઈ નથી કર્યું, છેતરી ગયા. એટલે શહેર સંબંધીમાં દાદો, આપણી પાસે સુવિધાઓ ઓછી છે, ગાડીઓ ઓછી છે, પણ મહેરબાની કે પોતાનું બોમ્બ હાથવજો, પોતાનું બૂથ હાથવજો, કોઈ બૂથ ભેઢું ના રહી જાય. અને ફોન થી, ટેલિફોન થી, ભાઈઆળીઓ હોય, તો કોઈ સંબંધીઓ હોય, અને હોય ચોક સોના સોના ભોપા બેઠા હોય, એને પણ વિનંતી કરું, તમારી બાધા અને ગુસાઈ ના હોય એને કીધું, આમના કેની બેન માટે કાઠા થઈને આપ સૌને મારા